નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ઈરાનની રાજધાની તહેરાન ખાતે પ્રધાનમંત્રી મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરીને તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ હસન રોહાની સાથેની મંત્રણા બાદ ભારત અને ઈરાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં મહત્વના 12 કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં ચાબહાર બંદરના વિકાસની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને વ્યાપાર ક્ષેત્રે મહત્વના કરારો કરાયા છે. ચાબહાર બંદરના વિકાસ પાછળ ભારત 20 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરવાનું છે. પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાનમાં માલસામાન ઉતારવા માટે ચાબહાર બંદરનો વિકાસ ભારત માટે આવશ્યક છે. વળી કંડલાથી ચાબહારનું અંતર મુંબઈ દિલ્હી કરતાં પણ ઓછું હોવાથી દરિયાઈ વેપારનો મોટો ફાયદો ગુજરાતને થવાનો છે. સદીઓ પહેલા પોતાના ઇષ્ટદેવ એવા પવિત્ર અગ્નિને લઈ ભારત આવેલા પારસીઓનું મૂળ વતન ઈરાન હોવાથી આપણા દેશ સાથેનો તેમનો સંબંધ ખૂબ પ્રાચીન છે. ભારતના અંતરિક્ષ ઇતિહાસમાં ઇસરોએ પહેલીવાર પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા સ્વદેશી સ્પેસ શટલનું સફળ પરીક્ષણ કર્યું છે. અવકાશમાં ઉપગ્રહ તરતો મૂકવા માટે સ્પેસ શટલનો ઉપયોગ કરવાનો પ્રયોગ આજે સવારે સફળ રહેતા ઇસરોના વૈજ્ઞાનિકોએ ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું છે. હાલ અમેરિકા આવું સ્પેસ શટલ વાપરે છે, જે ઉપગ્રહને પૃથ્વીના વાતાવરણ બહાર તરતો મૂકી ધરતી ઉપર પાછું ફરે છે. મતલબ કે દર વખતે પીએસએલવી જેવા નાશવંત રોકેટનો ખર્ચ કરવો પડતો નથી. ઉપગ્રહને તરતો મૂકી પાછું ફરેલું સ્પેસ શટલ વિમાન માફક રનવે ઉપર ઉતરાણ કરતું હોય છે. રીયુઝેબલ લોન્ચ વ્હીકલનું પ્રાયોગિક ઉડ્ડયન શ્રીહરિકોટાથી હાથ ધરાયા બાદ બંગાળની ખાડીમાં તૈયાર કરાયેલા વર્ચ્યુઅલ રનવે ઉપર તેને ઉતારવામાં આવ્યું હતું. આ અંગે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે આરએલવી ટીડીનું સફળ પરીક્ષણ એ તેમની સખત મહેનતનું પરિણામ છે. જોશ અને સમર્પણની ભાવના સાથે ઇસરોના વૈજ્ઞાનિકોએ કરેલું કાર્ય ખૂબ જ પ્રેરણાદાયી છે. તમિલનાડુમાં આજે એઆઈએડીએમકેના સુપ્રીમો જે જયલલિતાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ કે રોશૈયાએ તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે રાજ્યપાલે કેબિનેટના અન્ય 28 પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી પદના સતત બીજી વખતના શપથ જે જયલલિતાએ મદ્રાસ યુનિવર્સિટીના સેન્ટ્રલ હોલ ખાતે લીધા હતા. કેન્દ્ર તરફથી આયોજિત આ શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના આવાસોનું નિર્માણ થતાં હાલ લોકો તેમાં વસવાટ કરી રહ્યા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ટીપી નંબર 38માં બનેલા આ આવાસો નમૂનેદાર બન્યા છે. છૂટક મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરતા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાના સ્વપ્નનું ઘરનું ઘર મળતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ આવાસમાં લાભાર્થીઓને ધારાધોરણ મુજબ અગ્નિશમન વ્યવસ્થા, લિફ્ટ, પૂરતું પાણી અને સરકાર તરફથી આવાસની ઉત્તમ દેખરેખ તેમાં મુખ્ય છે. અમદાવાદ શહેરના થલતેજમાં આવેલા આ મુખ્યમંત્રી યોજના હેઠળના આવાસોમાં હાલ 1344 પરિવારોને ઘરનું ઘર ઉપલબ્ધ થયું છે. પાલનપુર ખાતે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સાહિત્ય સર્જકોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત સર્જકો કવિ મુસાફિર પાલનપુરી, કનુભાઈ આચાર્ય, ધર્માભાઈ શ્રીમાળી તેમજ યુપીએસસી પરીક્ષામાં પાસ થનાર તેજસ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું કે બનાસકાંઠાના સાહિત્ય સર્જકોએ સમગ્ર દેશમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે, તેમજ જિલ્લાના વધુમાં વધુ યુવાનો આઈએએસ જેવા ઓફિસર બની શકે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.